good morning students. our subject is water resource management. our chapter is storage works. and today our topic is reservoir investigation for the reservoir planning and selection of the site for a reservoir. the saopatam reservoir at Lesung. it is an area developed by water body due to the કન્સ્ટ્રક્શન ઓફ ડેમ એટલે કે ડેમનું બાંધકામ કરવાથી ઉપરવાસમાં જળાશયની રચના થાય છે અને એનું આયોજન ડિઝાઇન અને ઓપરેશન ખૂબ જ કેર રાખીને કરવું જરૂરી છે હવે કયા કયા પર્પઝ માટે આપણે જળાશય બાંધવા જોઈએ વેરિયસ પર્પઝ ફોર ધ રિઝર્વર આર તો ફોર ઇરિગેશન એટલે કે સિંચાઈ માટે વોટર સપ્લાય ફોર પબ્લિક ડોમેસ્ટિક પર્પઝ એટલે કે ઘર વપરાશ માટે પાણી પુરવઠો વોટર સપ્લાય ફોર ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઔદ્યોગિક પાણી પુરવઠો જનરેશન ફોર ધ હાઇડ્રોઇલેટ્રિક પાવર જળવિદ્યુત ઉત્પાદન ફ્લડ કંટ્રોલ પૂર નિયંત્રણ ઇરોઝન એન્ડ સેનિમેશન કંટ્રોલ ઇનલેન્ડ નેવિગેશન જરમાર્ગ ફિશ કલ્ચર મત્સ્ય અને જંગલી પ્રાણીઓનો વિકાસ અને રિક્રિએશન એટલે કે આનંદ પ્રમોટ માટે આપણે જળાશયના બાંધવામાં આવે છે હવે ટાઈપ્સ ઓફ ધી રિઝર્વર આપણે ચાર રીતે એના વિભાગમાં પાડી શકીએ છીએ સ્ટોરેજ ઓર કન્વર્જેશન રિઝર્વર એટલે કે સંગ્રાહક અને સંરક્ષણ જળાશય બીજું છે એ ફ્લડ કંટ્રોલ રિઝર્વર એટલે કે પૂર નિયંત્રક જળાશય ત્રીજું છે એ ડિસ્ટ્રીબ્યુશન રિઝર્વર એટલે કે વિતરક જળાશય અને ચોથો છે એ મલ્ટીપર્પઝ રિઝર્વર એટલે કે બહુલક્ષી જળાશય હવે સ્ટોરેજ રિઝર્વર તે વોટર સપ્લાય ફોર ઇરિગેશન એટલે કે સિંચાઈ માટે ડોમેસ્ટિક યુઝ માટે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે આપણે ઉપયોગી છે એ રિવર ડઝ નોટ કેરી યુનિફોર્મ ડિસ્ચાર્જ થ્રુઆઉટ ધ ઇયર ઇટ મે કેરી હ્યુજ અમાઉન્ટ ઓફ વોટર આફ્ટર હેવી રેન્સ એ વેરી લીટર વોટર ડ્યુરિંગ ધ સમર એ સ્ટોરેજ રિઝર્વ ઇઝ અ કન્સ્ટ્રેક્શન ટુ સ્ટોર એક્સિસ વોટર ધેટ ફ્લોસ ઇન ધ રિવર ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ હાઈ ફ્લો ફોર લેટર યુઝ ફોર ધ વેરિયસ પર્પઝ એટલે કે નદીમાં છે એ એક સરખો પ્રવાહ આખું વર્ષ રહેતો નથી જ્યારે વરસાદ આવે છે ત્યારે આપણે આ પૂરનું પાણી છે એ રોકી લેવામાં આવે અને આ સ્ટોરેજ કરેલું પાણી છે જ્યારે નદીના પટમાં પ્રવાહની ઘટ આવે ત્યારે આપણે જુદા જુદા પ્રપોઝ માટે સંગ્રહ કરેલું પાણી વાપરી શકીએ છીએ સેકન્ડ ટેપ છે એ ફ્લડ કંટ્રોલ રિઝર્વર ફ્લડ કંટ્રોલ રિઝર્વર આ ધોસ સ્વિચ સ્ટોર વોટર ડ્યુરિંગ ધ ફ્લડ રિલીઝિંગ ઇટ ગેઝ્યુઅલી એટ ધ સેફ રેટ વેન ધ ફ્લડ રિડ્યુસ બાય ધ પ્રોવિઝન ઓફ આર્ટિફિશિયલ સ્ટોરેજ ડ્યુરિંગ ધ ફ્લડ્સ ફ્લડ ડેમેજ ઇન ધ ડાઉનસ્ટ્રીમ ઇઝ રિડ્યુઝ ફ્લડ કંટ્રોલ રિઝર્વર છે એ જ્યારે ખૂબ જ પૂર આવે ત્યારે પાણીને સ્ટોરેજ કરશે અને જ્યારે પૂરનું પ્રમાણ આપણે થોડું ઘટશે ત્યારે આપણે ગેજ્યુઅલી અને ધીમે ધીમે સ્લો રેટથી આપણે દરવાજા ખોલીને દૂર કરશું આ રીતે પ્રોવિઝન કરવાથી નીચાણવાળા વિસ્તારમાં પણ કોઈપણ જાતનું ડેમેજ થતું નથી અને હાન આપણે નિવારી શકીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન રિઝર્વર ડિસ્ટ્રીબ્યુશન રિઝર્વ ઇઝ અ સ્મોલ સ્ટોરેજ રિઝર્વર યુઝ ફોર વોટર સપ્લાય ઇન સિટી સચ ઓફ ધી રિઝર્વ ઇઝ રિકવાયર્ડ ટુ ફિલફિલ ધ વેરીફાઈડ ડીમાન્ડ્સ ઓફ ધી કન્ઝ્યુમર એટ ધ ડિફરન્ટ પીરિયડ ઓફ ધી ડે એટલે કે વિતરક જળાશય છે એ નાના ટાઈપનું રિઝર્વર છે કે જે આપણા સિટી એરિયા પૂરતું વોટર સપ્લાય કરવા માટે ઉપયોગી છે અને આ રિઝર્વરનો ઉપયોગ ડિમાન્ડ્સ પ્રમાણે જુદા જુદા સમય પ્રમાણે દિવસના આપણે પાણીની સપ્લાય કરી શકીએ છીએ મલ્ટીપર્પસ રિઝર્વર એટલે કે બહુલક્ષી જળાશય એ મલ્ટીપર્પસ રિઝર્વર ઇઝ ધ વિચ સર્વ મોર દેન વન પર્પઝ ફોર એક્ઝામ્પલ રિઝર્વર ડિઝાઇન ટુ પ્રોટેક્ટ ડાઉનસ્ટ્રીમ એરિયા ઓફ ધી ફ્લડ્સ સ્ટોર વોટર ફોર ધ ઇરિગેશન પર્પસ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન ઇઝ અ મલ્ટીપર્પસ રિઝર્વર એટલે કે મલ્ટીપર્પઝ રિઝર્વરનો ઉપયોગ એક કરતાં વધારે બાબતો માટે થાય છે જેમ કે રિઝર્વરનો ઉપયોગ છે એ નીચાણવાસમાં ફ્લડનું પાણીથી થતું ધોવાણ અટકાવવા માટે સિંચાઈ માટે અને હાઇડ્રોઇલેટ્રિક પાવર જનરેશન માટે થતો હોય તો આવા જળાશયને મલ્ટિપર્પઝ રિઝર્વર કહેવામાં આવે છે ઇન્વેસ્ટિગેશન ફોર ધ રિઝર્વર પ્લાનિંગ આ ટોપિકમાં આપણે એન્જિનિયરિંગ સર્વેક્ષણ એટલે કે એન્જિનિયરિંગ સર્વે જીઓલોજીકલ ઇન્વેસ્ટિગેશન એટલે કે ભૂશાસ્ત્રીય અન્વેષણ અને હાઇડ્રોલોજિકલ એટલે કે જળ વૈજ્ઞાનિક ઇન્વેસ્ટિગેશન ઉપર આપણે ડિસ્કસ કરશું તો એમાં પહેલાં આપણે એન્જિનિયરિંગ સર્વે એટલે શું તો આપણે જાણીએ છીએ તેમ બંધના સ્થળની આસપાસનો વિસ્તાર હોય એટલે કે કેચપેન્ડ એરિયા હોય તેનું સર્વેક્ષણ કરી અને આખો કંટૂર પ્લાન બનાવવામાં આવે છે અને તેના ઉપરથી આપણે એરિયા એલિવેશન કરવે એટલે કે ક્ષેત્રફળ ઊંચાઈ વક્ર પછી સ્ટોરેજ એલિવેશન કરવે એટલે કે સંગ્રહ ઊંચાઈ વક્ર મેપ ઓફ ધ એરિયા ટુ ઇન્ડિકેટ ધ લેન્ડ પ્રોપર્ટી શુડ બી સર્વે એન્ડ સુટેબલ સાઇટ સિલેક્શન ફોર ડેમ એટલે કે બંધ માટે યોગ્ય સ્થળની પસંદગી માટેનો આપણે સર્વે કરવામાં આવે છે તો એમાં આપણે એરિયા એલિવેશન કરવી અને સ્ટોરેજ એલિવેશન કરવી એટલે શું એ એના ઉપર આપણે થોડીક સમજ મેળવીએ કે જળાશયના એરિયામાં કંટ્રોલ પ્લાન ઉપરથી કોઈ પણ બે કંટ્રોલના એરિયા એ વન એ ટુ એ થ્રીના પ્લાનીમીટરવાળા આપણે એરિયામાં આપવામાં આવે છે અને કંટ્રોલ પ્લાન ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે જેમ જેમ કંટ્રોલ લાઈનની સાપેક્ષ ઊંચાઈ વધતી જાય તેમ તેમ તેના ઉપર લેવાતું ક્ષેત્રફળ પણ વધતું જાય છે હવે ધારો કે વી છે એ સ્ટોરેજ વોલ્યુમ હોય એટલે કે સંઘરેલ જળાશય હોય એચ છે એ કંટૂર ઇન્ટરવલ છે એ વન એ ટુથી માંડીને બધા છે એ કંટૂર વચ્ચેના આપણે ક્ષેત્ર પર છે તો આ જળાશયની રાશિ માટે આપણે ટ્રિપોઝોડિયલ ફોર્મ્યુલા વી ઇઝિકલ ટુ સીગમાં એચ બાય ટુ એ વન પ્લસ એ ટુ ટુ એચ એ વન પ્લસ એ એન અપોન ટુ પ્લસ પ્લસ એથી अप टू ए एन मायनस वन कोण फॉर्म्युला इज इक्वल टू सिग्मा एच बाय थ्री ए वन प्लस ए टू प्लस अंडर रुट ए वन इंटू ए टू प्रिजमोडियल फॉर्म्युला वी इज इक्वल टू एच बाय थ्री ए वन प्लस ए एन प्लस फोर ए टू प्लस ए फोर अप टू प्लस टू એ થ્રી પ્લસ એ ફાઈવ અપ ટુ આ રીતના આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી સ્ટોરેજ વોલ્યુમ અપ ટુ ધ વેરિયસ એલિવેશન આર ડિટર્મેન્ટ બાય યુઝિંગ ધ નોટેડ ફોર્મ્યુલા એન્ડ ધ સેમ આર પ્લોટેડ અગેન્સ્ટ ધ એલિવેશન ટુ ઓપટેન એલિવેશન સ્ટોરેજ કરવે તો આપણે આ રીતના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને જળાશયમાં જુદી જુદી ઊંચાઈ માટે જળાશયની ગણતરી કરી અને પાણીની ઊંચાઈ વિરુદ્ધ જળરાશિનો વક્ર દોરવામાં આવે છે જેને આપણે સ્ટોરેજ એલિવેશન કરવે કહેવામાં આવે છે આ ફિગર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે સંગ્રહ ઊંચાઈ વક્ર દર્શાવે છે એટલે કે કોઈ પણ જળરાશિએ આપણે જળાશયમાં કેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે તે આપણે જાણી શકીએ છીએ તેના ઉપરથી આપણે રિઝર્વરમાં છે એ ડેડ સ્ટોરેજ છે લાઈવ સ્ટોરેજ છે સર સ્ટોરેજ છે તે પણ આપણે જાણી શકીએ છીએ કેટલું વોલ્યુમ છે તે આપણે જાણી શકીએ છીએ નેક્સ્ટ ટોપિક છે આપણું એ જિઓલોજીકલ ઇન્વેસ્ટિગેશન હવે જીઓલોજીકલ ઇન્વેસ્ટિગેશનમાં સિવિલ ઇન્જિનિયરિંગ માટે ખૂબ અગત્યનું છે તેની પાછળ પ્રોજેક્ટ ખર્ચના ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવથી વન પર્સન્ટ જેટલો ખર્ચ થાય છે પરંતુ આ નાની રકમ છે એ ભવિષ્યમાં મોટી આફતને ટાળી શકે છે તો એના પોઈન્ટ્સ આપણે જોઈએ કે સુટેબિલિટી ફો ફાઉન્ડેશન ફોર ધ ડેમ એટલે કે ડેમ માટે પાયાની યોગ્યતા વોટર ટાઇટનેસ ઓફ ધી રિઝર્વર બેઝિન એટલે કે જળાશયની ખીણની જલભેદતા લોકેશન ઓફ quarry site for ફોર ધ suitable સુટેબલ મટીરિયલ and એન્ડ features ફીચર્સ as ફોલ્ડ ફોલ્ટ ફિશર્સ એટલે કે નદીના ખીણના પ્રદેશમાં આવતી ખાસે ખાસિયતો કે જેવી કે ફોલ્ડ છે ફોલ્ડ છે ફોટો છે વગેરે ગ્રાઉન્ડ વોટર કન્ડિશન ઇન ધ રીઝન લોકેશન ઓફ ધી પરમિએબલ એન્ડ સોલ્યુબલ રોક્સ એટલે કે પારગમ્ય અને દ્રાવ્ય ખડકોનું સ્થાન ટાઈપ એન્ડ ધ ડેપ્ટ ઓફ અવર બર્ડન તો ધીસ ઇઝ અ સમ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ધ જીઓલોજીકલ ઇન્વેસ્ટિગેશન નેક્સ્ટ ટોપિક ઇઝ હાઇડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન તો સિંચાઈની કેનાલોનો ક્ષમતા તથા પાવર હાઉસની ક્ષમતા જળાશયમાંથી પાણીનો કેટલો જથ્થો પ્રાપ્ત થશે તેના ઉપર આધાર રાખે છે તો જળ વૈજ્ઞાનિક અન્વેષણ આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલું છે ટુ હેડ્સમાં તેમાં પહેલું છે સ્ટડી ઓફ ધી રન ઓફ પેટર્ન એટ ધ પરપોસ ડેમ સાઇટ ટુ ડિટરમાઇન ધ સ્ટોરેજ કેપેસિટી ઓફ ધ રિઝર્વર કોરસ્પોન્ડિંગ ટુ એ ગિમન ડિમાન્ડ એટલે કે આપેલ માંગને અનુરૂપ જળાશયની સંગ્રહ શક્તિ નક્કી કરવા માટે બંના સ્થળે રન ઓફ પેટર્નનો આપણે અભ્યાસ કરવો જોઈએ ડિટર્મિનેશન ઓફ ધી હાઇડ્રોગ્રાફ ઓફ ધી રોસ્ટ ફ્લડ ટુ ડિટરમાઇન ડિટર્માઇન ધ સ્પીલવે કેપેસિટી એન્ડ ડિઝાઇન એટલે કે સ્પીલવેની ક્ષમતા અને ડિઝાઇન કરવા માટે આપણે મહત્તમપૂર્ણનો જલાલેખ એટલે કે રોસ્ટ ફ્લુડ હાઇડ્રોગ્રાફ તૈયાર કરવો જોઈએ તો ધીસ ઇઝ અ હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશન્સ નેક્સ્ટ ટોપિક છે આપણો સિલેક્શન સાઇટ ઓફ ધી રિઝર્વર એટલે કે જળાશયના સ્થળની પસંદગી ધ બેઝિન ઓફ ધી રિઝર્વર શુડ બી વોટર લોકજ સો ધેટ વોટર સ્ટોર ઇન ધ રિઝર્વર ડઝ નોટ ફ્લો ઇન ધ રોક્સ એટલે કે જળાશયનું બેઝિન જલાભેદ હોવું જોઈએ જેથી જળાશયમાં સંગ્રહું પાણી ખડકોમાં વહી ન જાય સુટેબલ સાઇટ શુડ બી અવેલેબલ ફોર ધ ફાઉન્ડેશન ઓફ ડેમ એટલે કે ડેમના પાયા માટે યોગ્ય સાઇટ આપણી પાસે હોવી જોઈએ ફોલ્ટ ફોલ્ડ ફિશર્સ ઇટ શુડ નોટ બી પ્રેઝન્ટ ઇન ધ ફાઉન્ડેશન રોક્સ એટ ધ સાઇટ ઓફ ધી ડેમ એટલે કે ડેમના સ્થળે પાયાના ખડકોમાં ફોલ્ટ ફોલ્ડ ને ફિશર્સ ન હોવા જોઈએ તો વિથ ઓફ ધી રિવર શુડ બી નેરો એટ ધ સાઇટ ઓફ ધી ડેમ સો ધેટ ધ લેન્થ ઓફ ધી ડેમ કેન બી રિડ્યુસ એટલે કે ડેમના સ્થળે નદીની પોરાઈ છે એ સાંકળી હોવી જોઈએ જેથી ડેમની લંબાઈ આપણે ઘટાડી શકાય ધ ટોપોગ્રાફી ઓફ ધી રિઝર્વર સાઇટ શૂડ બી સચ ડેટ ધ અમાઉન્ટ ઓફ ધી સમર્ચેડ લેન્ડ પ્રોપર્ટી ઇઝ મિનિમમ એટલે કે જળાશયના સ્થળની સ્થળાકૃતિ એવી હોવી જોઈએ કે જેથી ડૂબમાં જતી જમીન મિલકતનું પ્રમાણ ખૂબ જ મિનિમમ હોય ન્યૂનતમ હોય ધ લોકેશન ઓફ ધી રિઝર્વર શુડ બી સચ ડેટ ઇટ બીકમ એ ડીપ રિઝર્વર સો ધેટ સિંકિંગ એરિયા ડિક્રીઝ એવા પરેશન ડિક્રીઝ એટલે કે જળાશયનું સ્થળ એવું હોવું જોઈએ કે જેથી ઊંડું જળાશય બને જેથી ડૂબમાં વિસ્તાર ઘટે છે બાષ્પીભવન પણ ઘટે છે ક્વોલિટી ઓફ ધી વોટર સ્ટોરેજ ઇન્ડ રિઝર્વ શુડ બી સુટેબલ ફોર ધ પર્પઝ યુઝ ડેમ સાઇડ રોક્સ શુડ નોટ કન્ટેન હાર્મફુલ મિનરલ્સ એન્ડ સોલ્ટ એટલે કે જળાશયમાં સંગ્રહેલી પાણીની ગુણવત્તા સૂચિત ઉપયોગ માટે યોગ્ય હોવી જોઈએ બંને સ્થળની જમીનના ખડકોમાં હાનિકારક ખનીજો અને સારો હોવા જોઈએ નહીં કોસ્ટ ઓફ ધી રોડ્સ રેલવે અને રિયલ એસ્ટેટ અફેક્ટેડ બાય ધ રિઝર્વર શુડ બી એઝ લો અઝ પોસિબલ એટલે કે જળાશયથી અસર પામતાઓ રસ્તા છે રેલવે છે સ્થાવર મિલકત છે વગેરેનો ખર્ચ શક્ય તેટલો ઓછો હોવો જોઈએ સો ધીસ ઇઝ અ રિગાર્ડિંગ ધ સિલેક્શન ઓફ ધી સાઇટ ઓફ ધી રિઝર્વર તો વિદ્યાર્થી મિત્રો આજના આપણે આ ટોપિકમાં રિઝર્વર એટલે શું ક્યાં હેતુ માટે રિઝર્વ બાંધવામાં આવે છે રિઝર્વરના પ્રકારો ઇન્વેસ્ટિગેશન ઓફ ધ રિઝર્વર પ્લાનિંગ તેમાં એન્જિનિયરિંગ સર્વે જીઓલોજીકલ અને હાઈડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન તેમજ સિલેક્શન ઓફ ધી સાઇડ ઓફ ધી રિઝર્વરની આપણે ડિસ્કશન કર્યું અને સમજ્યા થેન્ક યુ